વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો વિચારશો કે હું આવી કેમ બ્લોગ બનાવું છું. એકચ્યુઅલી છે ને હું લોટ બાંધું છું, તમારો એક હાથ ખરાબ છે તો અત્યારે વાગે. કાલે છે ને ગળું થોડું ખરાબ હતું. એકચ્યુઅલી એક વાત કહું, તમને લોકો બ્લોગમાં એવું લાગતું હશે કે નાસ્તો પણ એકચ્યુઅલી છે ને ઘર બહાર આવ્યા પછી બહુ જ ભૂખ લાગે છે અને ટાઈમિંગ બધા ચેન્જ થઈ જાય ને તેલવાળું ને આવા હોય ને તો આવા ટાઈમે છે ને ગળું ખરાબ થાય જ છે અને ઘર બહાર આવ્યા પછી બહુ જ ભૂખ લાગે છે તો કોઈ ઓપ્શન નહીં હોતો તો ખાવું પડે છે. શરદી બી થોડી એવી લાગે છે તો કાલે આવીને દવા લીધેલી તો બહુ જ લેટ ઉઠી છું. તો અત્યારે હું જમવાનું બનાવું છું, તો જમવાનું થોડું બનાવું, કપડાં મશીનમાં થાય છે તો હું પછી તમને મળું. અને કાલે સવારે અમે 4 વાગ્યા હતા સવારના, તો 4 વાગે હું સૂઈ ગયેલી તો બહુ જ લેટ થઈ ગયું છે આજે. તો હું જમવાનું ફટફટ બનાવું અને કામ ખતમ કરીને પછી મળું. કાલની સાચી વાત કહું, કાલે છે ને મને રમ્યા કરતાં જોવાની બહુ જ મજા આવી. લાઈક થોડો ચેન્જ હતો, અમે રોજ સોસાયટીમાં રમીએ છીએ પણ મારે તો આગળના બ્લોગમાં બી મેં કીધેલું કે હું રમવા કાં તો જોવા તો જઈશ જ એમ. તો બહુ જ મજા આવી અને ત્યાં બી એવું જ હતું, લાઈક ત્યાં બ્રેક પડે 10 મિનિટનો અને પછી પાછી બીજી વખત ચાલુ કરે. તો બ્રેક પડે તો થોડી જગ્યા મળેલી અમને રમવા માટે, તો અમે થોડું રમ્યા અને મને તો એમ બી પહેલાં મેં કીધેલું મને ગ્રુપ હોય ને તો જ મજા આવે. અમે બીજાના ગ્રુપ જોડે ગયા હતા બટ પોતાનું ગ્રુપ હોય તો થોડી વધારે મજા આવે. તો બહુ મજા આવી. પછી નાસ્તો ને એવું કર્યું, પછી 4 વાગે અમે ઘરે આવી ગયા હતા. તો થોડું બેટર છે દવા લીધા પછી, પણ તો બી બહુ મજા આવી. હવે રહ્યા છે કેટલા દિવસ, 4 દિવસ, આજે 7મો દિવસ તો થયો છે. તો 4 દિવસ મજા કરીશું, પછી બેક ટુ જે બી રૂટીન જે આપણું એ થઈ જશે તો એની કોઈ કોઈ ચિંતા નહીં. તો જેટલા 4 દિવસ છે તો એટલા એન્જોય કરી લઈશું, ભલે તબિયત ખરાબ થાય, જે બી થાય રમી લઈશું જે થાય. તો આજે તો કોઈ પ્લાન નહીં, આજે તો સોસાયટીમાં જ રમવાનું છે, આજે ક્યાંય બહાર નથી જવાનું. ફરી જોઈશું આગળ 1-2 દિવસ 8મ પછી લાઈક દશેરા ને એમાં 10 દિવસ મે બી 10મા દિવસે બી બહાર ચાલુ હોય છે. તો જોઈશું, પાસ તો આવશે જ, તો જવાશે તો જઈશું, નહીં તો પછી અહીંયા જ. મારું જમવાનું થઈ ગયું છે, કપડાં નાખી દીધા છે, જમવાનું બાકી છે કેમ કે લેટ 2 વાગ્યા છે, હજી પણ જમવાનું બાકી છે. તો ઇન્સ્ટાગ્રામ પર રીલ એડિટ કરતી હતી ને રીલ અપલોડ કરતી હતી, તો તમે ના જોયો હોય રીલ તો જાઓ, અહીંયા મેન્શન કરી દઈશું આઈડી. તો જલ્દી જાઓ અને રીલ જુઓ મારી, તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. એક વાત, ગરબા રમી રમીને છે ને પગની એડી જે હોય ને લાઈક આ એટલી આમ એક કડક થઈ જાય ને, તો કંઈ બી વાગે ને તો બી ખબર ના પડે કે કંઈક વાગ્યું છે એમાં એમ. તો નીચે બી અમે સોસાયટીમાં રમીએ, કાલે ડોમમાં રમવા ગયેલા તો ત્યાં બી નીચે ખબર નહીં પડે કોઈની બુટ્ટીનો પેજ યા તો કંઈ ગુગરી કે કંઈ બી પડ્યું હોય ને તો પગમાં આવી જાય ને તો ખબર નહીં પડે એમ કે વાગ્યું છે એમ. તો વાગ્યા પછી બ્લડ નીકળે ને ત્યારે ખબર પડે કે વાગ્યું છે એમ. તો સ્કિન છે ને બહુ જ એકદમ ટાઈટ થઈ જાય છે, તો કંઈ ખબર જ નહીં પડતી કે સ્કિન છે કે નથી એમ. સાચી પણ એવું થાય છે. તો હવે હું જમી લઉં અને મારે શાક લેવા બી જવાનું છે, 2 વાગ્યા છે તો હું જમી લઉં, શાક લઈને આવું ને પછી તમને મોડા મળીશું. મેં જમી લીધું છે, એકચ્યુઅલી મને છે ને થોડી ડ્રાય ખાંસી થઈ ગઈ છે તો હું સિરપની દવા આવે છે એ પી લઈશ. થોડો મારો બ્લોગ જે કાલે મેં અપલોડ કર્યો છે એ જોઈ લઈશ હું. તો હું વાગ્યા છે 5, એકચ્યુઅલી મેં છે ને પેલી ગળાની દવા લીધેલી હતી ને સિરપ, તો હું સૂઈ ગઈ હતી તો 5 વાગી ગયા, ખબર નહીં પડી. હજી વાસણ ગોઠવવાનું બાકી છે, ચા મૂકું, કપડાં લેવાના બાકી છે તો હું તમને પછી મળું. અને શાક લેવા નથી જવાની, હું કહે કે આળસ આવે છે, આજે શાક લેવાનું નથી જવું, કાલે જઈશ, એક દિવસનું શાક પડ્યું છે તો બધા થોડા ઘણા કામ ખતમ કરીને પછી મળું. કામ કરતી હતી અને ચિંટુ મારા માટે ફોન લઈને આવે છે 1+ વાળો, તો ખબર નહીં આ હું લઈશ કે નહીં, હજી તો હું જોઉં છું આના ફીચર્સ, જો મને ગમી જશે તો હું લઈ લઈશ, તો વ્લોગને તમને ક્લિયરિટી સારી મળે એમ. હજી તો જોઉં છું, હજી જસ્ટ મેં હમણાં ઓપન કર્યો છે આ, તો જોઈએ ગમશે ને તો લઈ લઈશ મેં. તો હું વ્લોગ બનાવીને આમાં જોઉં કે કેવો આવે છે, એ ક્લિયરિટી તો સારી છે, 1+ છે.
ફાઇનલી મેં વિચાર્યું છે કે હું આ ફોન લઈશ, કેમ કે મારો ફોન છે ને બહુ જ જૂનો થઈ ગયો છે અને એટલી બધી ક્લિયરિટી બી નહીં આવતી, તો હું આ ફોન લઉં છું. એક બે દિવસમાં ડેટા ટ્રાન્સફર કરી દઈશ મારો નવો ફોન. હવે બે દિવસ પછી હું આમાંથી બ્લોગ બનાવીશ, તો આ ફોન હું લઈ લઉં છું. તો ફાઇનલી મેં નવો ફોન લઈ લીધો છે. હવે કપડાં બહાર દો, દિયબત્તી કરવાની છે એ કરી લો અને પછી શાંતિથી તમને મળો. 8 વાગ્યા છે, હું કાલની જેમ અહીંયા ટીવી જોતાં જોતાં જમીશ, ગરબા જોતાં જોતાં. તો હું જમી લઉં અને આજે અમારે છે ને બ્લેક ડે છે નીચે, તો બ્લેક કલરની ચણિયા ચોળી તો નથી, પણ હું અમદાવાદથી લઈને આવેલી ને એક પેર આખી બ્લેક અને મરૂન કલરની લઈને આવી હતી, તો બ્લેક અને મરૂન કલરની ચણિયા ચોળી પહેરીશ, રેડી થઈશ અને પછી જવાનું ટાઈમે તો અમે પાછી મળીશ. તારાગીનું જમી લો. આજે મેં જમવામાં છે ને પનીર ભુરજી બનાવી હતી અને બપોરનું શાક હતું ગિલોડાનું, તો હું જમી લઉં અને પછી તમને મળું. ફાઇનલી છે થોડી ઘણી હું રેડી થઈ ગયેલી, બટ સેફ્ટી પિન નાખવા માટે આજે કોઈ હતું નહીં, તો મેં છે ને એક હેક યુઝ કર્યો છે, લાઈક ઇયરિંગ્સ આવે ને આપણી, તો મેં આમાં ફિટ કરી દીધી છે દુપટ્ટાની અંદર બ્લાઉઝ સાથે, તો નહીં પાટલી વારવાની નહીં કંઈ વારવાનું, તો મેં એક હેક યુઝ કરીને મસ્ત કરી દીધું છે, તો કોઈની જરૂર બી નહીં પડે. તો હું રેડી થઈને પછી પાછી મળું. સો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું, આખો આઉટફિટ છે દરરોજની જેમ હું મિરરમાં આઉટફિટ તો બતાવી શકું. તો અમારો આખો આઉટફિટ છે, હવે નીચે આરતીમાં જઈ છે ને આ અમદાવાદથી લઈને આવી હતી, તો બાર્ગેનિંગ 3500 કહેતા હતા, પણ બાર્ગેનિંગમાં હું 2500નો આખો સેટ લઈને આવી છું. તો દુપટ્ટો કંઈક આ લોકોએ અલગ જ આવ્યો છે, બટ સારો લાગે છે. તમે કમેન્ટ સેક્શનમાં હું કહેજો દુપટ્ટો મેચ થાય છે કે નહીં એમ. તો મેં આજે ઇયરિંગ્સ બહુ જ હલકી પહેરી છે, સેટ બી થોડો ગોલ્ડન હતો તો મેચ કરી લીધો છે. બાકી આજે મેં હેર બી કર્લ્સ નથી કર્યા, કેમકે બહુ જ ડેમેજ થાય છે મારા હેર્સ, તો હેર મેં કર્લ્સ નથી કર્યા, એમાં સ્ટ્રેટ જ રાખ્યા છે. એક લટકો મલ્લિકા જે મેં બહાર કાઢી છે આમ. તો બસ હું નીચે જઈને પછી મળું તમને. જેટલું તૈયાર થાય ને એટલું ઓછું જોઈએ ભાઈ, જે હું નથ પહેરવાનું ભૂલી ગયેલી, શરદી થઈ ગઈ છે તો બી પહેર તો નીકળી ના પડે, તો ડાયરેક્ટ નીચે જઈને પછી મળું તમને. લેટ થઈ ગયો કારણ કે મમ્મીને મેં વિડીયો કોલ કરેલો, અમને મમ્મી મારા જોડે આવેલી, તો આ ચણિયા ચોળીમાં મમ્મીને બતાવી હતી, તો એમાં વાતો થોડું લેટ થઈ ગયું, તો આરતી નીચે ચાલુ થઈ ગઈ છે, તો હું તમને પછી ડાયરેક્ટ મળું. આરતી ખતમ થઈ ગઈ છે, અહીંયા સોંગનું સિલેક્શન ચાલે છે, તો અહીંયા સોંગનું સિલેક્શન ચાલે છે. વિપુલભાઈ ને મળી લો. હાય વિપુલભાઈ, તમારું કઈ કેવું છે? હેલો ગાઈઝ, આજે બ્લેક ડે રાખેલો છે અને પણ આ તો બ્લેક ડે માં છે, આ એટલી બધી ગોરી ગોરી છે એ નહીં ચાલે, કાળો મેકઅપ કરવો જોઈએ. હું ગોરી એટલે લાગુ કે ફોન ની ક્લિયરિટી સારી છે, ફોન ની ક્લિયરિટી માં આજે બ્લેક ડે છે તારે મેકઅપ. એટલે આજે મેં નવો ફોન લીધો છે, બ્લેક કાજલ લગાવજો, બ્લેક આ કરજો. આજે મેં નવો ફોન લીધો છે. ચાલને મેં એટલે કેવું છે, અમારી નાની બહેન છે સિદ્ધિ, નાની હતી હું, હવે મારા કરતા તો નાની કે નહીં. તો 43 ચાલુ થશે સોંગ નું સિલેક્શન, મતલબ ગરબા નું સિલેક્શન પતશે પછી, તો પછી મળું. અમને જો મિતુલભાઈ ના વાઇફ છે. હાય પરીન, પરીન મારા બ્લોગ જોવે છે કે? હા હા, તો હાય કે. અમારી 3 તારીખ ખતમ થાય છે. હાય પ્રીતિ આંટી. હાય પ્રીતિ આંટી રોજ મારા બ્લોગ જોવે છે, થેન્ક યુ. તો હવે 3 તારીખ ખતમ થવાય છે, હવે શું મૂકશો? 2 તારીખ ખતમ થઈ, ના સોરી 2 તારીખ ખતમ થઈ, હવે 3 તારીખ ચાલુ કરશે એમ. આજે અમારી સોસાયટીમાં એવી બધી બહુ ઓછી પબ્લિક છે, જો કોઈ દેખાતું આ બાજુ બી નહીં અને આ બાજુ બી નહીં, તો બહુ ઓછી પબ્લિક છે આજે. અમારી 3 તારીખ ચાલુ થઈ ગઈ છે. આજે મેં કાલે લઈ ગયેલા હજી નાઇટમાં પછી મળું. Yeah.
ગોલભાઈ પવન ખાવા ઉભા છે. અમારે છે ને રાઉન્ડ ખતમ થાય એટલે બધા એક એક ભૂખો લઈ લે હે ને, સાચી વાત પંખાની સામે ઉભા રહી જાય. આજે નાસ્તા માં છે ને કચોરી છે, રગડા કચોરી, એકલી પેલી કચોરી નઈ નાની વાળી રગડા કચોરી છે. આજે મોટો સાઈડ પર છું, આ એકલી જ છે. જો આજે કેવું બેનું કચું કેમ નહીં. નાસ્તો બધા લેવા ગતા રહી રહ્યા છે, સોરી જતા બી રહ્યા છે, શ્વાસ ફૂલી ગયો છે, બોલાતું બધા એમ બી બધા ખાલી થઈ ગયા છે ત્યાં બી. તો થોડી વાર એમ પછી મળું, પાણી પાણી પી લો. અહીં અમારી કચોરી આવી ગઈ બા, તો કચોરી આવી ગઈ છે. આશી ભાઈ હાય કર દો. હાય. હવે અમારી કચોરી આવી ગઈ છે, ખાઈ ને પછી મળું. મારા ગરબા રમવાનું પતી ગયું છે, મે બી 130 થયા છે. તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કહેજો. આજનો આઉટફિટ કેવો હતો પ્લીઝ જરૂર મને કમેન્ટમાં કહેજો. તો આપણે કાલના વ્લોગમાં બને. કાલે છે ને અહીંયા આઠમ છે, તો આઠમના દિવસે છે ને મોટી અહીંયા રંગોલી કરશે વચ્ચે, તો એ કાલના વ્લોગમાં બતાવીશું. સો સિયા ચા મેં એક્ચુઅલી મેં વ્લોગ છે ને એન્ડ કરી દીધેલો, પણ હું તમને બતાવવા માગતી હતી કે અમારે સુરતમાં ચા પીવા માટે કેટલા બધા જન્મ છે. આ બાજુ પેલી બાજુ આખું ભરેલું છે. કેટલા વાગે આજે ભાઈ? 2 વાગ્યા છે, 2 વાગે 4 વાગે 4 વાગે લગીને ખુલ્લું રહે. આવી જ પબ્લિક હોય છે અહીંયા ચા પીવા માટે. હાલો ને વચ્ચે ઊભા રહો છો તમે. નાસ્તો આવી ગયો છે, હજી ચા આવવાનું બાકી છે. એનું મોડું તો જો એક કોફી હશે, રેવા દે છેલ્લે લઈ. ઘરે આવી ગયા છે, વાગ્યા છે 3. તો આ વ્લોગ હવે હું અહીંયા એન્ડ કરું છું.
હવે ફ્રેશ થઈશને પછી સુઈ જઈશું વ્લોગ એડિટ કરીને. તો આ વ્લોગ હું એ જ એન્ડ કરું છું. તમને આ વ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. અને હા, કાલે 8 છે તો કાલે અમારા ફ્લેટમાં નીચે રંગોલી કરવાના છે જેમ મેં તમને કીધું એમ. તો કાલના વ્લોગમાં મળીશું. બાય.